નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજનો આપણો ટોપિક છે કે જે આવક અને ધંધાકીય પર્યાવરણ વચ્ચેનો સંબંધ શું રહેલો છે તેને લઈને આજે આપણે સમગ્ર ચર્ચા કરવાની છે અગાઉ આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના જુદા જુદા જે વલણો હતા એની તો ચર્ચા કરી હતી પણ અહીંયા હવે બંને વચ્ચેનો આપણે સંબંધ જોવાનો છે કેની સાથે ધંધાકીય પર્યાવરણ સાથે કારણ કે આપણો મેન હેતુ છે ધંધાકીય પર્યાવરણના ચેપ્ટરની અંદર ધંધાકીય પર્યાવરણ તો એ રાષ્ટ્રીય છે તો એ સમગ્ર વસ્તુને આપણે આપણે આવક સાથે સરખાવીને એના સંબંધની રજૂઆત તો મિત્રો એ સંબંધની રજૂઆત કરતા પહેલા આ ટોપિકમાં આપણે ચાર જુદા જુદા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવક અને ધંધાકીય પર્યાવરણ બીજો મુદ્દો છે માથાડી ઠાવક અને ધંધાકીય પર્યાવરણ ત્રીજો ટોપિક છે આવકની વહેંચણી અને ધંધાકીય પર્યાવરણ અને છેલ્લું છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને અનુરૂપ ધંધાકીય સાહસો મિત્રો આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરી કે છેલ્લા આઝાદીના સિત્તેર વર્ષની અંદર ભારતની માથાડીઠ આવક હોય કે રાષ્ટ્રીય આવક હોય આ બંનેમાં ઘણો બધો વધારો થયો છે પરંતુ એ વધારો છે એ કઈ રીતના આપણે જોઈ શકીએ છીએ એ વધારો છે કયા વ્યક્તિના ફાળે વધુ ગયેલો છે આ બધી જ બાબતને લઈને આજે આપણે સમગ્ર ચર્ચા કરવાની છે તો ચાલો દરેક પોઈન્ટને એક એક પછી એક એક વારાફરતી આપણે ચેક કરતા જઈએ તો સૌથી પહેલો પોઈન્ટ હતો જે રાષ્ટ્રીય આવક અને ધંધાકીય પર્યાવરણમાં એમાં થોડાક ટોપિકોનો અભ્યાસ આપણે કરીએ તો પહેલું જ છે કે ભારતમાં રાષ્ટ્રીય આવકનો જે વધારો છે એ તો આપણને થતો જોવા જ મળે છે પરંતુ તેની સાથે જ આર્થિક વિકાસ પણ થયો છે કારણ કે વિકાસમાન રાષ્ટ્રો માટે આર્થિક વિકાસ એ શબ્દ ઓક્સિજન જેવો છે જેમ મનુષ્યને જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે એમ વિકાસશીલ દેશો માટે આ રાસ આર્થિક જે વિકાસ શબ્દો છે એ પણ એટલો જ જરૂરી છે એટલા માટે આપણે ઓક્સિજન સાથે સરખાવીને આપણે આગળ ચલાવીએ છીએ તો આ સૌથી પહેલો ટોપિક એનો બીજી વાત કરીએ કે આર્થિક વિકાસથી આપણા જે મુદ્દાઓ હોય છે ઉદ્યોગ હોય છે જેમાં ખેતી હોય ત્યાર પછી આપણે ઉદ્યોગની વાત કરી શકીએ અને સેવાની વાત કરી શકીએ આ બધા જ મુદ્દાઓ કેવા છે તો કે એની સાથે જે કંઈ સંકળાયેલી આર્થિક પ્રવૃત્તિ હશે તેમાં પણ શું થાય છે એનો વિસ્તાર થાય છે મિત્રો આ બધી જ વસ્તુમાં વિસ્તાર થવા પાછળ રીઝન શું છે આર્થિક વિકાસ છે અને આર્થિક વિકાસ કેમ શક્ય બને છે તો કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એના કારણે તો પહેલો એ બંને કોન્સેપ્ટ છે આપણે એને ક્લિયર કરીએ છીએ હવે અહીંયા થોડાક મુદ્દાઓની સાથે કનેક્ટેડ મુદ્દાઓને જોઈએ તો સૌથી પહેલું લખ્યું છે કે રાષ્ટ્રીય આવક વધતાં લોકોની ખર્ચ કરવાની શક્તિ છે એમાં વધારો થાય છે આ સ્વાભાવિક છે ને મિત્રો કારણ કે આપણે અહીંયા અગાઉ વલણમાં જોઈ ગયા કે ભારતની જે માથાડીઠ આવક હતી અને રાષ્ટ્રીય આવક ઓગણીસો પચાસ એકાવનમાં હતી એના કરતાં આજના સમયમાં આપણે જોવા જઈએ તો ઘણો બધો વધારો થયો છે ઓગણીસો પચાસ એકાવનમાં અથવા સિત્તેર સુધીના ભાવ કેવા હતા તો ઘણી વખત આપણને એ પ્રશ્નો થાય કે એ ભાવ હત્યારના કેમ નથી પચાસ ડબ્બા છે એ ચાર પાંચ રૂપિયાનો ડબ્બો આખો મળતો સોનાનો ભાવ હતો ત્રીસ ચાલીસ રૂપિયા હતો તોલાનો આવા જ્યારે મુદ્દાઓ આવે ને ત્યારે આપણને ઘણી વખત હસવું કે સાહેબ આટલી પણ કિંમત હોઈ શકે ત્યાં સુધીની વાત તો છેડી રહી આપણે બે હજાર સુધીમાં પણ ગોલ્ડનો પ્રાઇસ ખાલી માત્ર ત્રણ હજાર હતો બે હજાર ઈસ્વીસન બે હજાર સુધી આજે એ પચાસ હજારને પાર છે હવે આપણે એમ થઈ છે કે આ ગોલ્ડનો ભાવ ત્યારે લઈ લીધો હતો અત્યારના કેટલી કિંમત ઊંચે થઈ ગઈ છે એ સિવાયના તમને આપું ઘણા મિત્રો એવા કહેતા હશે કે ભાઈ અમે જ્યારે હતા બાળપણમાં તમારા જેટલા રૂપિયા નથી જોયા કારણ કે આજના યુવાનો સાથે આજના વિદ્યાર્થીઓ સાથે એના મમ્મી પપ્પા અથવા એના કોઈ ઘરના વડીલો જ્યારે કમ્પેરિઝન કરશે ને ત્યારે આવી વાતો કરશે કે અમારા સમયમાં એક રૂપિયામાં ઘણું બધું આવી જતું પરંતુ મિત્રો જેમ સમય જાય છે તેમ એની પરિભાષા બદલાય છે દેશની આર્થિક સ્થિતિ પણ બદલાય છે એટલા માટે આ બધા મુદ્દાઓ છે હવે જે ભૂતકાળ હોય છે એનાથી ઘણા બધા આગળ નીકળી ગયેલા હોય છે અને કિંમતમાં વધારો થતાં લોકોની આવક પણ વધી હશે એમાં પણ આપણે એક ફેક છે એ માની જ લઈએ છે તો એ બધી વસ્તુને લઈને જ આ મુદ્દાઓને આપણે ચકાસણી કરશું તો એ પહેલાં મુદ્દામાં આપણે ગયા કે લોકોની ખરીદ ખર્ચ કરવાની જે શક્તિ હતી એમાં પણ વધારો થયો છે હવે ખર્ચ કરવાની શક્તિ વધે એનાથી શું થાય તો કે વસ્તુ કે સેવાની માંગમાં શું થાય છે વધારો થાય છે પહેલાના સમયની અંદર જો તો બાળકોના રમકડા હતા એક સિલેક્ટેડ હતા આજથી વીસ વર્ષ પહેલાની વાત કરીએ ત્રીસ વર્ષ પહેલાંની વાત કરીએ પણ આજે જે રમકડાની બાળકોના રમકડાઓની જાતની વાત કરીએ તો તેમાં પણ ઘણી બધી વેરાયટી આવી ગઈ છે એટલે સમય જતા વસ્તુની માંગ વધતા એ વસ્તુઓ અને સેવામાં ઘણું બધું જે છે એ બદલાવ આવી શકે છે તેથી એની માંગમાં વધારો થાય છે આ બંનેમાં વધારો થતાં શું થાય છે તો કે ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને ઉત્પાદનના વધારાની સાથેના જે ચાર સાધનો છે એ ચારે ચાર સાધનોની માંગ પણ હવે વધે છે અને આપણે ખ્યાલ છે કે આ જ્યારે આવી ઘટના બને ને ત્યારે તેની સાથે સાથે રોજગારીમાં પણ શું થાય છે વધારો થાય છે કારણ કે એક આ બેઝિક ઇકોનોમીની આખી એક પ્રક્રિયા છે કે એકની સાથે બીજું કનેક્ટેડ છે તો આમાં જ્યારે વધારો થશે ત્યારે રોજગારીની અંદર પણ શું આવશે વધારો જોવા મળશે ત્યાંથી આગળ જઈએ કે આ બધી પરિસ્થિતિમાં વધારો થતા શું થશે ધંધાકીય પર્યાવરણ હશે એમાં પણ ફેરફાર સર્જાશે એટલે આપણે કહી શકીએ પર્યાવરણ શું બદલશે સમય કરતા પર્યાવરણ ભારતને લઈને જો વાત કરીએ તો એમાં પણ ઘણો બધો બદલાવ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતના બધા જ મુદ્દાઓને આપણે આમાં દર્શાવેલા છે હવે વાત કરીએ ત્યારથી આગળ કે રાષ્ટ્રીય આવક છે એમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ ટેકનોલોજી ધરાવતી જે વસ્તુઓ હોય છે કારણ કે આજના સમયમાં ટેકનોલોજીની ખૂબ માંગ હોય છે તો આ ટેકનોલોજી ધરાવતી જે વસ્તુ હોય છે એની માંગમાં પણ શું થાય છે વધારો થાય છે કારણ કે હવે સમય અને સંજોગો છે એ માણસથી ફાસ્ટ ચાલે છે તેના માટે આ બધી જ વસ્તુની આપણે જરૂરિયાત પડે છે અને એમાં પણ આજના સમયમાં જે કોમ્પ્યુટરે સ્થાન લીધું છે મોબાઈલે સ્થાન લીધું છે અને ઇન્ટરનેટે સ્થાન લીધું છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મોટર કાર છે ટુ વ્હીલર છે આ બધા જે છે એ બદલાવ ટેકનોલોજીમાં આવ્યા છે આ બધા સાધનો છે એ કંઈક ઉભરતા સમયની માંગ છે આના કારણે કહી શકીએ કે આ નવા મૂડી રોકાણથી નવી રોજગારીઓનું શું થાય છે સર્જન થાય છે કારણ કે આ બધી વસ્તુ એવી છે છેલ્લા વીસ ત્રીસ વર્ષની અંદર માણસોના જે મંતવ્યો છે એ બદલી ગયા છે આ બધી વસ્તુ તરફ આગળ જો વધતા રહ્યા છે આ બધી વસ્તુની માંગ વધતા નવું એક મૂડીરોકાણ થશે તો આ રીતના રાષ્ટ્રીય આવક અને ધંધાકીય પર્યાવરણમાં મોટા મોટા ફેરફારો અહીંયા આપણે જોવા મળે છે કે રાષ્ટ્રીય આવકની સાથે સાથે માથાડી ઠાવકમાં પણ વધારો તો થવાનો છે પરંતુ એ માથાડી આવક અને હવે આપણે ધંધાકીય પર્યાવરણ છે તેની સાથે સરખાવશું તો એ કઈ રીતના કામ કરશે તો એના સંબંધની વાત કરીએ તો સૌથી પહેલું જ લખ્યું છે કે માથાદીઠ આવક એ દેશના લોકોની સરેરાશ આવક છે સરેરાશ એટલે કે વ્યક્તિગત આવક છે એને જ આપણે માથાદીઠ આવક કહીએ છે અગાઉ આની ચર્ચા આપણે ઘણી જગ્યાએ કરેલી છે તમને પણ આ વસ્તુનો હવે તો ખ્યાલ જ છે હવે તેમાં જો વધારો થતા શું થાય છે લોકોનો જે ખર્ચ કરવાની પદ્ધતિ છે એ પણ શું થાય છે વધારો થાય છે એટલે લોકો છે એ ખર્ચ હવે વધુ કરે છે તો અહીંયાથી એ સ્વાભાવિક છે કે લોકોની આવકમાં પણ જો વધારો થશે તો એ ખર્ચામાં પણ વધારો કરવાના જ છે તેથી આર્થિક સુખાકારી અને કલ્યાણમાં શું થાય છે વધારો થાય છે આજથી ચાલીસ વર્ષ પચાસ વર્ષ પહેલાની જે ભલે જિંદગી સીધી અને શાંત હતી સરળ હતી આજે એ ઘણી બધી એમાં બદલા જે બદલાવ છે એ આવી ચૂક્યો છે પણ આપણે એમ ન કહી શકીએ કે આજે સુખાકારી અને કલ્યાણમાં ઘટાડો થયો છે કારણ કે લોકોને એ ટાઈપની જિંદગીમાં વધારે અનુકૂળતાઓ જે છે એ સર્જાય છે જોવા મળે છે એટલા માટે આવી પરિસ્થિતિઓ આપણે જોઈ શકીએ છીએ વર્તમાનમાં મોટા ભાગના જે ક્ષેત્રો હોય છે એમાં કોમ્પ્યુટરાઇઝેશન થઈ રહ્યું છે આજે તમે લગભગ અર્થતંત્રમાં જો અભ્યાસ કરો ને ટેકનોલોજી જ્યાં જ્યાં હશે અહીંયા ત્યાં કોમ્પ્યુટરાઇઝેશન ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે તેથી થાય છે શું તો કે વસ્તુ અને સેવાની જે ગુણવત્તા છે એમાં વધારો થાય છે કારણ કે ટેકનોલોજી જે કોમ્પ્યુટરાઈઝેશન થતા એમાં ઘણા બધા વસ્તુમાં પણ ફેરફાર સર્જી શકાય છે તો એ ખૂબ મહત્વનો મુદ્દો સેવા ક્ષેત્રે પણ આજે વર્તમાનમાં જોવા જઈએ તો મોટા પાયે ફેરફારો થયા છે જેમાં રેલવે દરિયાઈ અને હવાઈ આ બધી જે સેવાઓ છે એ ખૂબ ઝડપી બની છે અને માત્ર ને માત્ર કેવી બનીને હવે રહી ગઈ છે ગ્રાહક લક્ષી પહેલા આની જરૂરિયાત છે એ લોકો છે એ કોઈ ખાસ પ્રકારે જ કરતા હતા પરંતુ આજે સંપૂર્ણ તે ગ્રાહક લક્ષી બની ગઈ છે લોકો તેની જે સેવાઓ છે એનો ખૂબ વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે મોબાઈલ આવતાની સાથે જ સમય અને સ્થળનું અંતર છે એ ઘટાડી નાખ્યું છે મિત્રો પેલા વિદેશમાં જે વ્યક્તિ જતા એ પાંચ વર્ષે દસ વર્ષે પાછા આવતા ને ત્યારે જ એનો ફેસ જોવા મળતો પણ આજે એ જાય છે ત્યારથી એનો ફેસ કન્ટિન્યુ મોબાઈલથી વિડીયો કોલથી જોઈ શકીએ છીએ જે સ્થળ ઉપર હશે ભલે અહીંથી ભારતનો વ્યક્તિ અમેરિકા હોય લંડન હોય કે યુરોપના કોઈ પણ દેશમાં હશે અમેરિકાના કોઈ પણ દેશમાં હશે ક્યાંય ફરવા જશે એને આપણે લાઈવ છે વિડીયો ચેટથી જોઈ શકીએ છીએ તો મોબાઈલ આવતાની સાથે જ સમય અને સ્થળનું અંતર ઘટી ગયું છે એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજગારીની બાબતમાં હોય અથવા અન્ય ક્યારેય કારણોસર જવાનું થાય તો એ ખચકાતા નથી જવા માટે શું કામ સમય એવો છે કે લોકો દૂર હોવા છતાં પણ તમને મોબાઈલ શું કરે છે નજીક તો એક મોટો ફાયદો થયો છે એના કારણે પણ આ બધી આવકો છે એમાં વધારો થયો છે આ બધી જ જે સેવાઓ છે દેશના દરેક નાગરિકને મળે છે મેં પ્રશ્ન લખ્યો છે કારણ કે કોઈ પણ દેશની ભારત દેશની ભારતથી બીજા દેશની પણ જ્યારે આપણે ચર્ચા કરીએ કે આ બધી જે વાતો આપણે કરીએ છીએ એ શું બધાને મળે છે હા પ્રશ્નની સાથે જ એની આપણે પૂર્ણાહુતિ ન કરી શકીએ તો અહીંયા એક બે વર્ગ આવશે એક ગરીબ વર્ગ અને ધનિક વર્ગ ગરીબ વર્ગ હંમેશા બધી વસ્તુને જોશે ખરી પરંતુ એને નિહાળી નહીં શકે ઘણી વખત એવા પ્રશ્ન થાય કે એને પણ આ સમાજમાં આ બધી વસ્તુ મળવાનો અધિકાર હોવો જોઈએ હા કાયદા કાનૂનમાં આપણે બંધારણીય જોવાય છે કે બધું મળવું જોઈએ પરંતુ તો કેવું છે જ્યાં પૈસા હશે જે વ્યક્તિઓ પૈસા ખર્ચી શકશે તેને બધી જ આ સેવાઓ છે એ પ્રાપ્ત થવાની છે એટલા માટે એ પ્રશ્નાચિહ્નની સાથે જ આવા જવાબની સાથે આપણે કંઈક એને ઓળખાઈ શકીએ છીએ બીજું બધાને બધી વસ્તુ નથી મળતી એ આપણે એના પ્રશ્નોમાં જોઈ લીધું કારણ કે ભારત જેવા દેશમાં પણ આવકની વહેંચણી છે એ અસમાન છે આપણે જ્યારે વાત કરીએ ને ત્યારે એ પ્રશ્ન કે આ બધાને આનો હક કે હિસ્સો ન મળી શકે પરંતુ એની પાછળનું મેન બેઝિક રીઝન શું છે તો કે આવકની અસમાન વહેંચણી અને એમાંથી આપણે કોઈ પર નથી કારણ કે આપણે જે ભારતની માથાડી ઠાવકના વલણ જોયા કે વ્યક્તિગત સરેરાશ માથાડી ઠાવક કેટલી હતી એક લાખથી પણ અત્યારના વધુ છે ચાલુ ભાવ સ્થિર ભાવો એ પણ છ્યાસી હજારથી વધારે છે તમે કોઈની જોઈ જાવી આવક હા તમારી નજીકના સો માણસની ચેન પકડો ને એમાંથી આવા પાંચ વ્યક્તિ હશે કે જેની આટલી આવક છે તો તો આટલી આવક છે છે આની પણ ઘણા બધા કે બે વર્ગ પડી ગયા છે એક વર્ગને એ વસ્તુ નથી આપણે મળી શકતી અને એક વર્ગ છે એની પાસે પૈસા હોવાથી એ શું કરે છે આ બધી જ વસ્તુ ખરીદી શકે છે તો આ પ્રશ્નોનો જવાબ કંઈક આપણને આ રીતના મળી શકે છે ત્યાર પછી આવકની વેચણી અને ધંધાકીય પર્યાવરણ આપણે જ્યાંથી જે પ્રશ્નને પૂરો કરીએ ટોપિકને એ જ ટોપિક આપણી સામે પાછો આવે છે પાછો આવવા પાછળનું રીઝન શું છે આપણે અહીંયા ઘણા બધા મુદ્દાઓના જવાબ નથી આપી શક્યા એ જવાબ છે આપણને હવે કદાચ આગળ આ બધા જ જુદા જુદા ટોપિકમાં મળવાના છે તો સૌથી પહેલી જ વસ્તુ લઈ કે જુદા જુદા સમય વિશ્વ બેંકના જે અંદાજો આંકડાઓ જે બહાર પડતા હોય એ મુજબ દેશના ધનિક અને ગરીબ વર્ગ પાસે જે આવકનો હિસ્સાની જો આપણે વાત કરીએ તો તેમાં શું જોવા મળી છે અસમાનતા વીસ ટકા ધનિક અને વીસ ટકા ગરીબ જ્યારે જ્યારે પણ આનો અભ્યાસ આવ્યો વિશ્વ બેંક હોય અથવા તો ભારતના જે જુદી જુદી સંસ્થાઓ એના દ્વારા જયારે આંકડાઓ બહાર પડ્યા છે તો આ આંકડાઓમાં મોટો તફાવત શું છે તો કે જે ધનિક વીસ ટકા વર્ગ છે એની પાસે પચાસ ટકાથી પણ વધુ આવક છે અને ગરીબ વીસ ટકા એવા છે કે જેની પાસે પાંચ સાત થી પણ ઓછો હિસ્સો છે તો વિચારી શકો ને મિત્રો કે આ બે વર્ગ પાસે જે મોટો એક તફાવત જે છે પૈસાની બાબતમાં આવકની બાબતમાં તેના કારણે જ આ વેચણી કેવી છે અસમાન છે આ પહેલો આંકડો કે જેમાં મોટા બે તફાવત આપણી સામે આવે છે બીજું આવકની અસમાનતાના કારણે શું થાય છે તો કે આ બંને વર્ગની ખરીદ શક્તિમાં પણ શું હોય છે ફેર હોય છે સ્વાભાવિક છે ને કે જેની પાસે આવક નથી એ કઈ રીતની ખરીદી કરતો હશે ને જેની પાસે ખૂબ આવક છે એ કઈ રીતની ખરીદી હશે તો બંનેની જે ખરીદી કરવાની શક્તિ હોય છે ક્ષમતા હોય છે એ બંને કેવી હોય છે જુદી જુદી હોય છે તો એ વસ્તુ પણ અહીંયા આપણી સામે આવે છે ધંધાકીય પર્યાવરણ ધનિક માટે અનુકૂળ તેમજ ગરીબ વર્ગ માટે કેવી હોય છે પ્રતિકૂળ બને છે તેવા જ એના ફેરફારો પણ સર્જાય છે જો આપણે જ્યારે ધંધાકીય પર્યાવરણની વાત કરીએ તો એ હંમેશા ધંધાકીય પર્યાવરણ કોની તરફેણમાં રહેશે ધનિક વર્ગ કારણ કે એને કેવું હોય છે અનુકૂળ લોકો પણ એવું જ વિચારતા હશે અને ઉત્પાદક જે પેઢી કે ઉદ્યોગ હશે એ પણ એને પોસાય તેવી વસ્તુનું વેચાણ કરતા હશે આપણે ટીવીમાં એડ કે ક્યાંય રસ્તામાં જતા હશું ક્યાંય હોર્ડિંગ્સમાં એવું નહીં લખ્યું હોય કે આ ગરીબ વર્ગને પોષાય તેવી વસ્તુઓની ચિત્ર છે શું કામ આની પાછળનું એક બેઝિક કોન્સેપ્ટ છે આપણે કે જેની પાસે વધુ આવક છે છે એ જ બજારની અંદર કક્ષાએ રહેલું અને એને પોસાય એવી જ વસ્તુઓ બજારમાં શું થવાની છે ઉપલબ્ધ થવાની છે તો આ ખાસ એ મુદ્દો આવકની વહેંચણી છે અને ધંધાકીય પર્યાવરણ છે એના વિશેની પણ આપણે ચર્ચા કરીએ કે ધંધાકીય પર્યાવરણ કેવું હશે ત્યાર પછી છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને અનુરૂપ ધંધાકીય સાહસો સમય મિત્રો બદલાય છે એના અનુરૂપ ધંધાકીય પર્યાવરણમાં પણ ઘણો બધો બદલાવ આવેલો છે માણસને એસી સુધી અલગ જરૂરિયાત હતી અને બે હજાર વીસમાં પણ અલગ જરૂરિયાત છે માણસની જરૂરિયાતની સાથે ધંધાકીય પર્યાવરણમાં પણ શું આવવો જોઈએ બદલાવ આવવો જોઈએ તો એ બદલાવ માટે જ અહીંયા મુદ્દાઓ લખ્યા છે કે ધનિક લોકોની જે ખરીદ શક્તિ છે એના જોડે એવા જ બધા ફેરફારો પણ શક્ય છે ગ્રાહકો નથી પરંતુ ગ્રાહકો નહીં પરંતુ ધનિક ગ્રાહકો કેવા બને છે સર્વોપરી બને છે આપણે ખરેખર ગ્રાહક છે એને બજારનો રાજા કહેતા હોય છે પરંતુ અહીંયા ધનિક લોકો છે એ બજારના શું છે રાજા છે કારણ કે એની જરૂરિયાત એની ફેસિલિટીઝ છે એ સમાજનો મોટો વર્ગ છે ઉદ્યોગ કે પેઢીવાળો એ આ બધી જ વસ્તુને ઉપલબ્ધ બનાવશે તો મિત્રો આ થયો આપણો જે રાષ્ટ્રીય આવક અને ધંધાકીય પર્યાવરણ વચ્ચેનો સંબંધ એમાં જુદા જુદા ચાર મુદ્દાઓ પણ આપણે જોઈ ગયા જેની સમગ્ર ચર્ચા છે એ તમારી પાસે આવી ગઈ છે રૂપરેખા પણ હવે ક્લિયર છે કે કઈ રીતના આ સંબંધ છે એ ક્લિયર છે તો બસ આજના ટોપિકમાં આટલું જ મિત્રો હવે જ્યારે પણ મળશું ત્યારે એક નવા જ ટૉપિક સાથે નવી જ કંઈક ચર્ચાને લઈને આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત